વેલકમ બેક. વિરામબાદ સમાચારોમાં આગળ વધીએ. ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓના કારણે નવો કાયદો આવી શકે છે. ભ્રષ્ટ અધિકારીઓ સામે બેનામી સંપત્તિ જપ્ત કરવા સુધીની કાયદામાં જોગવાઈ હોઈ શકે છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજે આ સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ અમદાવાદના ભ્રષ્ટ અધિકારીઓના દાખલા સામે આવ્યા બાદ સરકાર એલર્ટ મોડમાં જોવા મળી છે. કાયદાકીય નિષ્ણાંતોને ધ્યાને રાખીને કાયદાને આખરી ઓપ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગૃહ વિભાગ અને કાયદા વિભાગના અધિકારીઓએ કવાયત હાથ ધરી છે. તો ભ્રષ્ટ અધિકારી એક બાદ એક સામે આવી રહ્યા છે. તેને રે ગુજરાતમાં નવો કાયદો આવી શકે છે. વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલ. જી હિતલ, એક બાદ એક ભ્રષ્ટ અધિકારીઓ સામે આવી રહ્યા છે, તેને લઈ અને ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓના કારણે નવો કાયદો સામે આવી શકે છે, જેને લઈ અને આજે બેઠક પણ મળવા જઈ રહી છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ, એવું કહી શકાય કે જે પ્રકારે ગુજરાતમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે આવે છે અને લાખો કરોડોની મિલકતો બનાવવામાં અધિકારીઓને રસ હોય છે, એ પ્રકારના જે કેસો સામે આવે છે તેનાથી રાજ્ય સરકાર જાગી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક નવા કાયદાની રચના કરવા તરફ, નવી જોગવાઈઓની રચના કરવા તરફ રાજ્ય સરકાર આગળ વધી રહી છે. એ અંતર્ગત જે સૂત્રો તરફથી માહિતી મળી છે, એ માહિતી પ્રમાણે જોવા જઈએ તો ભ્રષ્ટ અધિકારી પકડાય અને સાબિત થાય તો તેની તમામ મિલકતો જપ્ત કરવા સુધીની આ કાયદામાં જોગવાઈ કરવામાં આવશે, એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે. સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ સંદર્ભે બેઠક પણ યોજાવાની છે અને આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કાયદા વિભાગના અધિકારીઓ પણ હાજર રહેશે. સાથે સાથે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કાયદા વિભાગના જે નિષ્ણાતો છે તેમનો પણ અભિપ્રાય આ કાયદા માટે માંગવામાં આવ્યો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે. પણ એવું કહી શકાય કે ટૂંક જ સમયમાં ગુજરાતમાં નવો કાયદો અમલમાં મૂકવામાં આવશે, જેમાં ભ્રષ્ટ અધિકારી પકડાશે અને સાબિત થશે તો તેની જે મિલકતો છે એ મિલકતો જપ્ત પણ રાજ્ય સરકાર કરી શકશે. જી જી હિતલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.